તારીખ 26/11 અને 27/11 આ બે દિવસમાં મહેસૂલ ખાતાના રેન ગેજ મુજબ અત્યાર સુધીમાં બે દિવસમાં 236 તાલુકામાં 1 મિલીમીટરથી લઈ અને વધુમાં વધુ 151 મિલીમીટર સુધીનો કમોસમી વરસાદ થયો છે. એમાં 112 જેટલા તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ નોંધાણો છે. 2 થી વધુ 34 તાલુકામાં નોંધાણો છે, જ્યારે 6 તાલુકામાં 100 mm એટલે કે 4 ઇંચથી વધુ વરસાદ નોંધાણો છે. 2 ઇંચથી વધુ વરસાદ નોંધાણો હોય એવા 14 જિલ્લાના 34 તાલુકા છે. અને આ વરસાદના કારણે અત્યારે ખરીફ સિઝનના જે આપણું વાવેતર હતું એ 86 લાખ હેક્ટર વિસ્તારમાં નોંધાયેલું હતું. એમાં હાલની સ્થિતિએ કપાસ, એરંડા અને તુવેર આ પાકો સિવાય મોટાભાગના પાકોની કાપણી પૂર્ણ થઈ ગયેલી, એટલે એને કોઈ નુકસાનીનો સવાલ નથી. માત્ર કપાસ, તુવેર અને એરંડા જે અત્યારે છેલ્લી વીણી હોય કપાસની તો એ ઊભા છે, અને કપાસ પાક લગભગ 10 થી 15 લાખ હેક્ટર વિસ્તારમાં અત્યારે ખેતરોમાં ઊભો હોય એવો અંદાજ છે. એટલે એમાં ઉત્પાદનની દ્રષ્ટિએ એની પ્રથમ જે વીણીઓ હોય એમાં મુખ્ય જે ફાલ આવતો હોય એ તો વીણાઈ ગયો છે, ફક્ત છેલ્લી વીણી બાકી હોય જ્યાં એવા કપાસમાં થોડીક નુકસાન થવાની શક્યતા છે. દિવેલા પાકનું ઉત્પાદન છે અંદાજિત 7 લાખ હેક્ટરમાં નોંધાયેલું છે અને એની વીણીઓ અને કાપણી લગભગ પૂરી થઈ ગઈ છે. તુવેર પાકનું વાવેતર છે 2 લાખ હેક્ટરમાં નોંધાયેલ છે, પણ એમાં હાલ ફૂલ અને સિંગ બેસવાની અવસ્થા છે, એટલે સતત 2 થી 3 દિવસ વરસાદ આવે અથવા તો વાદળછાયું વાતાવરણ રહીએ તો એનું ફૂલ કે સિંગ ખરી જાય, ઉત્પાદનની ગુણવત્તામાં પણ અસર થાય એવી શક્યતા છે. એકંદરે ખરીફ સિઝનમાં રાજ્યમાં અંદાજિત 20 થી 25 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, એરંડા અને તુવેર જેવા મુખ્ય પાકો હાલ ખેતરમાં ઊભા છે, જેમાં ઉત્પાદનની દ્રષ્ટિએ મુખ્ય વીણીઓનું કામ પૂરું થઈ ગયું છે, એટલે નોંધપાત્ર નુકસાનની શક્યતા ઓછી છે. અને શેરડી જેવા પાકો એમાં પિલાણની એની કાપણીનું કામ છે, એમાં વરસાદના કારણે થોડોક વિલંબ થવાનો સંભવ છે. એટલે જ્યાં ઊભા પાકો ખરીફ વરસાદ પવન સાથે થયો હોય તેવા 3 થી 4 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ઊભા પાક, મેં કીધું એમ ખરીફ પાકો કપાસ, તુવેર, દિવેલા, એમાં 3 થી 4 લાખ હેક્ટર જેટલા જે પાકો ઊભા છે એમાં અસર થવાનો અંદાજ છે. અને મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે, એટલે 1 કે 2 દિવસમાં જો લગભગ વાદળા દૂર થઈ ગયા છે, આજથી પ્રમાણ ઓછું છે, કાલે ઓછું હતું, અને આ વાતાવરણ ચોખ્ખું થઈ જાય એ દરમિયાનમાં અમારા ખાતા દ્વારા અમારી સ્ટેન્ડિંગ સૂચનાઓ છે, જ્યારે જ્યારે હવામાન ખાતા કોઈ માવઠું, અતિવૃષ્ટિ કે બીજી કોઈ આગાહીઓ કરે તો અમારી સ્ટેન્ડિંગ સૂચના આગાહીની સાથોસાથ અમારા અધિકારીઓને હોય જ છે કે ભાઈ તમે પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખો અને જ્યારે આગાહી પૂર્ણ થાય ત્યારે તાત્કાલિક અમને રિપોર્ટ કરો. એટલે અમે અગાઉથી જ ખેડૂતોને સૂચનાઓ આપી હતી, પોતાનો માલ યોગ્ય જગ્યાએ સલામત ખસેડવો, સંગ્રહ કરવો, પલડે અને એની વ્યવસ્થા કરવી. માર્કેટિંગ યાર્ડોને પણ સરકારે સૂચના આપી હતી કે ખેડૂતોની જળસીઓ આવી હોય પલડે નહીં, બગડે નહીં માવઠાના કારણે. એટલે આ બધી વ્યવસ્થા આગોતરી અમે સૂચનાઓ દ્વારા અખબારી માધ્યમથી, હવામાન ખાતાની સૂચનાઓ અને અમારા અધિકારીઓ દ્વારા અમે આપી હતી, એટલે એના પરિણામે ખેડૂતોએ પોતાના જે માલ છે એની જાળવણી માટે, એની સલામતી માટે પૂરતા પગલાં આગોતરી આગાહીને અને ચેતવણીના કારણે લગભગ જગ્યાએ લઈ લીધા હતા.
હવે વાત રહી રવિ સિઝનમાં, રવિ સિઝનમાં લગભગ આપણે ત્યાં ગુજરાતમાં 45 લાખ હેક્ટર જેટલામાં વાવેતર થાય છે, એમાં 15 થી 16 લાખ જેટલા હેક્ટરમાં વાવેતર નોંધાણું છે. અને આ વાવેતર પ્રાથમિક તબક્કે હજી ઉગતી અવસ્થામાં છે. અને આ રવિ સિઝનમાં મુખ્ય પાકો ઘઉં, ચણા, રાઈ, શેરડી, ધાણા, જીરું, વરિયાળી, બટાકા અને શાકભાજી મુખ્ય પાકો છે. અને હાલ મુખ્ય પાકોનું વાવેતર હજી ચાલુ છે અને વાવેતર થયેલ છે એ પણ પાકો પ્રારંભિક તબક્કામાં છે, એટલે નુકસાન થવાની શક્યતા નહીવત છે. જો 2-3 દિવસ સુધી તીવ્રતાથી વરસાદ ચાલુ રહે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય અને વાદળછાયું વાતાવરણ લાંબા સમય સુધી જળવાઈ રહે તો આ રવિ પાકને પૂરું નુકસાન થાય અથવા તો રોગ અને જીવાતથી અસરગ્રસ્ત થાય એવી સંભાવનાઓ હોય છે. એટલે આ રીતે કૃષિ ખાતાને જે અમારા અધિકારીઓ દ્વારા માહિતી મળેલ છે એ માહિતી મેં તમને આપી છે. અમે અમારા ખેતીવાડી ખાતા દ્વારા આગોતરું પૂરું આયોજન પણ કરેલ છે. મને સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જાપાનથી પરમ દિવસે મને ફોન કરી અને આ માવઠા અંગેની સ્થિતિની જાણકારી મારી પાસે માગી હતી, મને જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના પણ આપી હતી. આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને અધિકારીશ્રીઓમાં મારી પણ હાજરી જરૂરી હતી, પણ મારે આ અગાઉનો કાર્યક્રમ ગોઠવાયેલો હતો એટલે આજે બપોરે 1 વાગે માવઠા સંદર્ભે થયેલી નુકસાનીની સ્થિતિની સમીક્ષા માટે અત્યારે મિટિંગ મળવાની છે. અને એમાં જે જે અમને અહેવાલો મળ્યા છે એ અહેવાલો અને એની સમીક્ષા પણ થશે અને સરકાર કઈ રીતે સહાય આપવાનું ધોરણ અથવા તો નક્કી કરી અને નીતિ નક્કી કરશે. અમારા ખાતા દ્વારા વહેલી તકે સર્વે કાર્ય પૂર્ણ કરવાની અમે સૂચના આપી દીધી છે. જેવો સર્વે પૂર્ણ થશે કે તુરત જ સરકારના જે ધારાધોરણો છે સહાય આપવા માટેના, નુકસાનીગ્રસ્ત ખેતી પાકોને સહાય આપવાના, એની માર્ગદર્શક ગાઈડલાઈન મુજબ અમે ખેડૂતોને સહાય આપવા માટે તત્પર છીએ. તમે બધા જાણો છો એમ છેલ્લા 9 વર્ષમાં કુદરતી આપતો, જેવા કે વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય, પૂર હોય, અનાવૃષ્ટિ હોય, માવઠું હોય, આવા જે સંજોગો હોય અને ખેતીના પાકોને નુકસાન થયું હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીની જે તે સરકારો હોય અને અમારા હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બધાની ખેડૂતો પ્રત્યેની હમદર્દીને કારણે છેલ્લા 9 વર્ષમાં અમે 10,700 કરોડ ઉપરાંતની આવા કુદરતી આપતો વખતે ખેડૂતોને સહાય આર્થિક રીતે કરી જ છે. હજી પણ જરૂર પડશે અને જ્યાં જ્યાં ખેડૂતોને એના ઊભા પાકને નુકસાન થયું હશે તો સરકારમાં ખુલ્લા મનથી ખેડૂતોને મદદરૂપ થશે. અને મેં કીધું એમ અમારા સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતના અનુસંધાને વિદેશમાં, ખાસ કરીને જાપાન અને અન્ય દેશોમાં પ્રવાસે છે. અમારા ચીફ સેક્રેટરી શ્રી અને અન્ય અધિકારીઓ પણ એની સાથે છે, પણ એ લોકો સતત અમારી સાથે સંપર્કમાં છે, રાજ્યના જુદા જુદા વિભાગો સાથે પણ સંપર્કમાં છે. અને રાજ્યના લોકોને ખાસ કરી અને જે લોકો વીજળી પડવાથી કુદરતી મોતને ભેટા છે, બીજી કોઈ નુકસાની થઈ હોય તો આ તમામ બાબતોમાં આવા લોકો પ્રત્યે અનુકંપા દાખવી અને સરકાર ધારાધોરણ મુજબ વધુમાં વધુ આવા અસરગ્રસ્તોને સહાય મળે એના માટે સતત ચિંતિત છે. એ લોકો પણ ન્યા બેઠા ચિંતા કરે છે. અને મેં કીધું એમ આજે 1 વાગે અમારા બંને મંત્રીશ્રીઓની હાજરીમાં આ સ્થિતિની સમીક્ષા કરવા માટેની અત્યારે જ મિટિંગ છે. હું આજે મારા અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રાજકોટ મહાનગરના કાર્યક્રમમાં હોવાના કારણે આજે હું મિટિંગમાં હાજરી આપી શક્યો નથી, પણ સાંજ સુધીમાં હું પણ ગાંધીનગર પહોંચી જઈશ, મારા ખેતીવાડી ખાતાના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીશ અને મારો અહેવાલ પણ સરકારના વિવિધ જે તબક્કા છે એના જે મુખ્ય સચિવથી લઈ એને પહોંચાડી
અને ખેડૂતોને ઝડપથી મદદ મળી રહી નુકસાનગ્રસ્ત વિસ્તારમાં, એના માટેનું આયોજન અમે સર્વેના અહેવાલ આવ્યા પછી કરશું. અત્યારે અત્યારે અમારું જે SDRFનું ધોરણ છે એ મુજબ હેક્ટર દીઠ 6800 રૂપિયા કુદરતી આપતો વખતે ખેડૂતોને અમે સહાય આપી છીએ. પછી એમાં વધુ નુકસાન થયું હોય તો રાજ્ય સરકાર ટોપઅપ તરીકે એમાં રકમ ઉમેરી શકે છે. અને જે 6800 રૂપિયા અમે પર હેક્ટર આપી છીએ એમાં 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકાર દે છે, અને એ 2 હેક્ટરની મર્યાદા છે. વધારામાં એમાં ધોરણની જોગવાઈ એવી, કારણ કે આ જોગવાઈઓ અને માર્ગદર્શિકા કેન્દ્ર સરકાર નક્કી કરે છે, એમાં પાકને 33% કરતાં વધુ નુકસાન થયું હોય કોઈ પણ ખેડૂતના ઊભા પાકને તો એ સહાય મળવા પાત્ર SDRFના નોમ્સ મુજબ થાય છે. જુઓ, હું પણ ખેડૂત છું, ખેડૂતોને એના મા મહેનતે ઊભા કરેલા ઉગાડેલા પાક કેટલા ખર્ચા કરી અને ઉત્પાદન લેવાનો તબક્કો હોય અને ત્યારે એને નુકસાન થાય તો સ્વાભાવિકપણે અમારી પણ સહાનુભૂતિ હોય. અમે આ બધી બાબતોનું અમે તાત્કાલિક સૂચના આપી છે. સર્વે થઈ જશે, સર્વે થયા પછી જે જે બાબતોની હકીકતો અમારી સમક્ષ આવશે, એટલે મેં કીધું એમ ધારાધોરણ મુજબ અમે ખેડૂતોને સહાય આપવા માટે તત્પર છીએ. હંમેશા આ સરકારે, તમે ભૂતકાળના ઇતિહાસ જુઓ, ખેડૂતોને કોઈ સહાય જ નથી આપી. આ રીતે આર્થિક સહાય સીધી ખેડૂતોને આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, અને હજી ભારતીય જનતા પાર્ટીની સરકાર કુદરતી આપતોમાં ખેતીના પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને જરૂરી તમામ મદદ અને આર્થિક સહાય કરશે. સર્વે માટે અમે સૂચનો આપી દીધા છે. ગઈકાલ સુધી તો હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદની માવઠાની ચેતવણી હતી. આજથી જ અમારા અધિકારીઓ જિલ્લાવાર સર્વેની કામગીરી હાથ ધરશે અને વહેલી તકે, શક્ય એટલી વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય એ અમે જોશું. જુઓ, જેટલી જેટલી સહાયો જાહેર કરી છે અને મંજૂર અમે કરી છે એ તમામ ખેડૂતોને અમે ડાયરેક્ટ DBTથી સીધા ખેડૂતના બેંકના ખાતામાં પૈસા જમા થાય એ રીતે સહાયની રકમ જમા થઈ છે. એટલે આવો કોઈ વ્યક્તિગત કિસ્સો હોય કે જેની સહાય મંજૂર થઈ હોય અને ન ચૂકવાની હોય તો તમે મારા ધ્યાન ઉપર મૂકજો. જે જે ખેડૂતોને નુકસાની પાત્ર ખેતીના પાક અંગે સર્વે થઈ મંજૂર થયું છે નિયમ અનુસાર, એવા લગભગ ખેડૂતોને સહાયની રકમ ચૂકવાઈ ગઈ છે. છતાંય કોઈ પર્ટિક્યુલર કિસ્સો હોય, કોઈ ટેકનિકલ કારણસર હોય, કોઈ પૂરી માહિતી ખેડૂતે રજૂ ન કરી હોય અને કોઈ રહી ગયો હોય તો મારા ધ્યાન ઉપર મૂકજો. બાકી તો વિરોધ પક્ષનું તો કામ જ આક્ષેપ કરવાનું છે, એટલે સ્વાભાવિકપણે એની ફરજ બજાવે, પણ નક્કર હકીકત અમારી સમક્ષ મૂકે તો સરકારે જે જાહેરાત કરી છે, સરકારે જે નક્કી કર્યું છે એમાંથી અમે પીછેહટ કરતા નથી. જુઓ, આ બધું આવા સંજોગોમાં કુદરતી આપતો અંગેની બાબતનું ખાતું મહેસૂલ ખાતાની છે, હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અને માનનીય મુખ્યમંત્રી શ્રી આ બાબત જરૂરી નિર્ણય લઈ શકે એમાં હું વિશેષતા કહી નથી.
ના હજી મારી પાસે એવો નુકસાનીની રકમનો ચોક્કસ અંદાજ કે ચોક્કસ એવો કોઈ આંકડો પ્રાથમિક સર્વેમાં મળ્યો નથી. અત્યારે મેં જે તમને આ માહિતી આપી એ મુજબ મારી પાસે જે માહિતી આવેલ છે એ મેં તમારી સમક્ષ રજૂ કરી છે. કુદરતી આપતોમાં માનવ અને પશુ બંનેના જો મૃત્યુ થયા હોય તો બંને માટે સહાય ચૂકવવાની જોગવાઈ છે. જો મૃત્યુ થયા હશે અને આ વીજળી પડવાથી કે કુદરતી આફતના કારણે થયા હશે તો નિયમ અનુસાર એને સહાય મળવા પાત્ર છે.